હેલો સ્ટુડન્ટ્સ, આજે ખૂબ જ અગત્યનો ટોપિક આપણે ભણવા માટે જઈ રહ્યા છે. આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શનનો લાસ્ટ ટોપિક છે, અથવા તો બીજા શબ્દમાં કહીએ તો આપણે એક બહુ અગત્યનો ટોપિક ડિગ્રીને સમજવા માટે જઈ રહ્યા છે. ડિગ્રી લગભગ આઠમા ધોરણથી શરૂઆત થાય છે અને તબક્કાવાર રીતે, ઓકે, આઠમામાં પોઝિટિવ અને કમ્પેરેટિવ, નવમામાં કમ્પેરેટિવ સુપરલેટિવ અને દસમામાં ત્રણેય અને અગિયાર બારમાં તો આ બધું મિક્સમાં પૂછવામાં આવે છે. એટલે સૌથી મહત્વપૂર્ણ ભાગ ડિગ્રી ઓફ કમ્પેરિઝન, અને આને ફંક્શનમાં કન્વર્ટ હવે થઈ ચૂક્યું છે. એટલે કમ્પેરિંગ થિંગ્સ, ઓકે, અથવા તો કમ્પેરિંગ શબ્દને આપણે શીખવા માટે જઈ રહ્યા છીએ. તો ખરેખર આ ડિગ્રીનો ઉપયોગ શું છે? બહુ ડિટેલથી બહુ વ્યવસ્થિત તમામ શબ્દોનો અહીંયા સમાવેશ થઈ જાય. એક પણ પ્રશ્ન આ લેક્ચર શીખ્યા પછી તમારા મનમાં નહીં રહે. તમામ વાક્યરચના સહિત આપણે ભણવાના છે, એટલે વ્યવસ્થિત ધ્યાન રાખજો અને બરાબર સમજજો તો લગભગ કોઈ તકલીફ રહેશે નહીં. હવે સામાન્ય રીતે સમજીએ ડિગ્રી ખરેખર શું છે. ડિગ્રીનો ગુજરાતીમાં મિનિંગ થાય છે કે તુલના, ઓકે. ડિગ્રીનો મિનિંગ શું થાય છે? તુલના, કમ્પેરિઝન, સરખામણી. હે કે ભાઈ, સરખામણી કરવા માટે જે વસ્તુનો ઉપયોગ થાય છે તેને શું કહેવામાં આવે છે? ડિગ્રી કહેવામાં આવે છે. હે, કોઈ પણ વસ્તુની તુલના દર્શાવવા માટે આ ફંક્શન વપરાય છે. ઓકે, કમ્પેરિંગ ફંક્શન ક્યારે વપરાય છે? તો કોઈ પણ વસ્તુની તુલના કરવી હોય તો. તુલના માટે મુખ્ય ત્રણ ડિગ્રીઓ છે. ઓકે, કેટલી ડિગ્રીઓ છે વિદ્યાર્થીઓ? ટોટલ ત્રણ ડિગ્રીઓ છે. કઈ કઈ ડિગ્રીઓ? પહેલી પોઝિટિવ ડિગ્રી. તમને ખ્યાલ જ હશે પોઝિટિવ ડિગ્રી શું દર્શાવે છે? સમાનતા દર્શક છે. ઓકે, સમાનતા દર્શક તુલના. ડિગ્રી એટલે કે તુલના, સમાનતા દર્શક તુલના. બે વસ્તુની સરખામણી કરીએ ત્યારે બેની વસ્તુ કેવી હશે? સરખી હશે. ના એક કરતાં બીજી ચડિયાતી, ના બીજી નબળી. ઓકે, થઈ ગયું. ત્યાર પછી કમ્પેરેટિવ ડિગ્રી. કમ્પેરેટિવનો મતલબ થાય છે અધિકતા, અધિકતા દર્શક તુલના. બે વસ્તુની સરખામણી કરતા એક વસ્તુ અન્ય વસ્તુ કરતા કેવી છે? ચડિયાતી છે. ઓકે, એક વસ્તુ અન્ય કરતા ચડિયાતી છે, એક વસ્તુ અન્ય વસ્તુ કરતા નબળી છે. એક વસ્તુ અન્ય કરતા ચડિયાતી અથવા તો એક વસ્તુ અન્ય કરતા નબળી છે, એવું દર્શાવવા માટે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. ત્યાર પછી સુપરલેટિવ ડિગ્રી. સુપરલેટિવનો મતલબ થાય છે શ્રેષ્ઠતા, શ્રેષ્ઠતા દર્શક તુલના. શ્રેષ્ઠતા દર્શાવવા માટે બધા જ કરતા સારું છે એવું દર્શાવવા માટે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે, શ્રેષ્ઠતા દર્શક. હવે પોઝિટિવ ડિગ્રીમાં આપણે કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે એને ડિટેલમાં આપણે અભ્યાસ કરવા માટે જઈ રહ્યા છીએ. આ તમામ પૂછાય છે ફંક્શનની દ્રષ્ટિએ, એટલે બહુ મહત્વપૂર્ણ છે. બરાબર જોજો, પહેલી ડિગ્રી આપણે શીખવા માટે જઈ રહ્યા છે. કઈ છે? પોઝિટિવ ડિગ્રી. પોઝિટિવ ડિગ્રી મતલબ કે સમાનતા દર્શક, સમાનતા દર્શાવતી હોય તેવી. શું કહે છે? જ્યારે તુલના કરતી વખતે બે વસ્તુ સમાન હોય, મતલબ કે બે વસ્તુની જ્યારે આપણે સરખામણી કરીએ છીએ ત્યારે આ બંને વસ્તુ શું થાય છે? તો એકબીજાની કેવી છે? સમાન છે. ના એક કરતા ચડિયાતી, ના એક કરતા નબળી. હવે તો ત્યારે કોનો ઉપયોગ થાય છે? પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. હવે આપણે જ્યારે નાના હતા, એટલે આઠમા નવમામાં હોય, ત્યારે આપણને ખાલી એક જ વસ્તુ શીખવાડતા અથવા તો બે વસ્તુ શીખવાડતા. કોઈ નવમાં દસમાં કદાચ બે વસ્તુ શીખવાડે, એક હકાર અને બીજું નકાર. પણ આપણે ચાર વસ્તુ અહીંયા શીખવા માટે જઈ રહ્યા છે. ઓકે, સમજીએ આ તમામ વાક્યરચના સહિત સમજીએ. ક્લિયર? પહેલું છે એમાં કર્તા અથવા તો નામ. કર્તા પ્લસ ક્રિયાપદ એઝ વિશેષણ એઝ. પોઝિટિવ ડિગ્રીમાં એઝ વિશેષણ એઝનો ઉપયોગ થાય છે. કોનો ઉપયોગ થાય છે? એઝ વિશેષણ એઝ. ની સમાન હું, ની જેમ, આનો મતલબ શું થાય? એઝ વિશેષણ ની જેમ. કરતા ક્રિયાપદ એઝ વિશેષણ એઝ પ્લસ બીજું ના. સ્વાતિ ઇઝ એઝ ટોલ એઝ મેહુલ. સ્વાતિ ઇઝ એઝ ટોલ એઝ મેહુલ. ટોલ એટલે ઊંચું, સ્વાતિ એ મેહુલની જેટલી જ ઊંચી છે. બંને કેવા છે? સરખા છે. ક્લિયર? સમજાઈ ગયું? ડન. ઓકે, આગળ. ત્યાર પછી વેરી ફ્યુ પરથી તમને પોઝિટિવ ડિગ્રીમાં આ ફંક્શન પૂછાય છે અને અગત્યનું ફંક્શન છે. શું કહે છે? તો ભાઈ વેરી ફ્યુ આ આઈએમપી છે વિદ્યાર્થીઓ, યાદ રાખજો. ખાસ કરીને કેવા વિદ્યાર્થીઓ? બારમાવાળા, અગિયારમાવાળા વિદ્યાર્થીઓ. હવે એના માટે મહત્વપૂર્ણ છે, બહુ જ પૂછાય છે. વેરી ફ્યુ પ્લસ નામ. ખાસ યાદ રાખો, આ નામ છે એ બહુવચન હશે. કેવું હશે? બહુવચન. હે, વેરી ફ્યુ પ્લસ નામ. પછી ઉપરની જે વાક્યરચના છે એ જ,
ક્રિયાપદ પ્લસ એઝ વિશેષણ એસ પ્લસ બીજું ના વેરી ફ્યુ રિવર્સ આર એઝ લોંગ એઝ નર્મદા હવે વેરી ફ્યુ રિવર્સ આર એઝ લોંગ એઝ નર્મદા બહુ ઓછી નદીઓ કેવી છે નર્મદા જેટલી લાંબી છે ક્લિયર સમજાયું એઝ લોંગ એઝ નર્મદા ખૂબ જ ઓછી નદીઓ નર્મદાની સરખામણી કેવી છે લાંબી છે ઓકે થેન્ક યુ વેરી ફ્યુ પ્લસ બહુવચન અને ક્રિયાપદ એઝ વિશેષણ એસ ડન ત્યાર પછી હકારાત્મક પછી આપણે જઈ રહ્યા છે નકારાત્મક એમાં પહેલા ચોથો ટોપિક પર આપણે જોઈએ કારણ કે એ તમને અગાઉ શીખવાડી દીધેલો છે કરતા ક્રિયાપદ નોટ સો નકાર હોય ત્યારે મોસ્ટલી શો શબ્દનો જ ઉપયોગ થાય છે વિશેષણ એઝ બીજું નામ કિરણ ઇઝ નોટ સો ટોલ એઝ મોહિત કિરણ ઇઝ નોટ સો ટોલ એઝ મોહિત હે કિરણ છે મોહિત જેટલો લાંબો છે નહીં કાં તો એનાથી સરખો હશે એના કરતા થોડો નીચો છે હે કિરણ ઇઝ નોટ સો ટોલ એઝ બોય હે બંને કેવા છે કાં તો સરખા છે ત્યાર પછી નો અધર નો અધર પ્લસ કરતા નો અધર પ્લસ કરતા પ્લસ ક્રિયાપદ સો વિશેષણ એઝ પ્લસ બીજું ના હે નો અધર બોય ઇઝ સો ટોલ એઝ મેહુલ નો અધર એટલે બીજું કોઈ નથી બોય ઇઝ સો ટોલ એઝ મેહુલ મેહુલ કરતા વધારે ઊંચું કોઈ છે ને નો અધર બોય ઇઝ સો ટોલ એઝ મેહુલ મેહુલ કરતાં વધારે ઊંચું કોઈ છે ને કાં તો મેહુલ જેટલું જ હશે કાં પછી એના કરતાં અલગ એના કરતાં વધારે ઊંચું નથી આપણે ઊંચાઈની જ વાત લેવાની છે બંનેમાં એવું જ મિનિંગ થાય છે નોટ સો ટોલ કે એના કરતાં વધારે કોઈ ઊંચું છે ને એના જેટલું છે ઓકે તો આ છે પોઝિટિવ ડિગ્રી ચારે ચાર વસ્તુ કઈ વસ્તુનો સમાવેશ થાય છે પોઝિટિવમાં પોઝિટિવમાં એઝ વિશેષણ એસ ઓકે અને આ જે વસ્તુ છે દરેક ચારે ચારમાં કેરી ફોરવર્ડ થાય છે જોઈ લો આના પછી હવે આપણે શીખવા માટે જઈ રહ્યા છીએ કમ્પેરેટિવ ડિગ્રી કમ્પેરેટિવ ડિગ્રીની આપણે વાત કરીએ તો કમ્પેરેટિવ ડિગ્રી છે તેમાં શું હોય છે તો અધિકતા દર્શક એક કરતાં બીજી વસ્તુ ચડિયાતી એવું દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવેલો હોય છે જોઈએ બે વસ્તુની સરખામણી કરતા ઓકે બે વસ્તુની સરખામણી કરતા એક વસ્તુ અન્ય વસ્તુ કરતાં ચડિયાતી અન્ય જે બીજી વસ્તુ કરતાં કેવી છે ચડિયાતી છે હે તેવું દર્શાવવા માટે કોનો ઉપયોગ થાય છે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે મતલબ કે આ બે વસ્તુ છે આ બે આંગળીઓ છે બંનેની સરખામણી કરતાં એક આંગળી બીજી આંગળી કરતાં કેવી થાય છે ચડિયાતી છે સારી છે એવું દર્શાવવા માટે કોનો ઉપયોગ થાય છે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે સમજ પડી ગઈ અહીંયા આપણે જોઈએ તો કમ્પેરેટિવ ડિગ્રીમાં યુઝ થાય છે કરતા ક્રિયાપદ વિશેષણ ઈઆર આપણે પહેલાંમાં કેમ યુઝ થતું પોઝિટિવમાં એઝ વિશેષણ એઝ એમ અહીંયા કોનો ઉપયોગ થાય છે વિશેષણ ઈઆર ધેન પણ આ જે વિશેષણ છે એમાં કઈ રીતે ક્યાં કેમ પરિવર્તન કરવા કઈ રીતે ક્યાં કેમ પરિવર્તન કરવા એ શીખવા માટે એના નિયમો ખબર હોવા જરૂરી છે એટલે જ્યારે આપણે ડિટેલ અભ્યાસ કરતા હોઈએ વિસ્તૃત અભ્યાસ કરતા ત્યારે આ પરિવર્તનો ખબર હોવા જે ખાલી ઈઆર મૂકી દેવાથી પૂરું થતું નથી કારણ કે પરીક્ષામાં એવું જ પૂછાય કે જે કંઈક અલગ હોય અને એમાં આપણે શું કરીએ છીએ માત ખાઈ જઈએ છીએ એટલે વિદ્યાર્થીઓ બરાબર જોજો આ નિયમો તમને ખબર હોવા જોઈએ હવે કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રીના નિયમો સરખા જ છે એટલે આપણે અહીંયા બંનેને સાથે લઈ લીધેલા છે ઓકે એટલે શું છે કમ્પેરેટિવ અને સુપરલેટિવ ડિગ્રીના વિશેષણને લાગતા જે નિયમો છે વિશેષણમાં જેમ પરિવર્તન આવે એના જે નિયમો છે અહીંયા આપણે સમજીએ છીએ શરૂ કરીએ છીએ પહેલો નિયમ શું કહે છે પહેલો નિયમ એવું કહે છે કે વિશેષણની પાછળ ઈઆર લગાડતા તમે જોજો આ વિશેષણ છે ટોલ એની પાછળ ઈઆર લગાડતા શું મળે છે સીડી એટલે કે કમ્પેરેટિવ ડિગ્રી મળે છે અને ઈએસટી લગાડતા શું લગાડતા ઈએસટી જીએસટી ને ઈએસટી શું મળે છે તો ભાઈ સુપરલેટિવ ડિગ્રી મળે છે એસડીનો મતલબ શું થાય છે સુપરલેટિવ જ્યારે સીડીનો મતલબ શું થાય કમ્પેરેટિવ ડિગ્રી ટોલનું ટોલેસ્ટ ગેટ ઇટ સમજી ગયા દરેક વિદ્યાર્થીઓ હવે ઈઆર લગાડતા કમ્પેરેટિવ ડિગ્રી અને ઈએસટી લગાડતા સુપરલેટિવ ડિગ્રી મળે છે ટોલ ટોલર અને ટોલેસ્ટ ત્યાર પછી બીજો નિયમને ટૂંકમાં સમજીએ પહેલાં આ નિયમને આપણે કહેવામાં આવે છે તો ભાઈ સ્વર પ્લસ વ્યંજન
ટૂંકમાં યાદ રાખવા માટે સ્વર પ્લસ વ્યંજન બરાબર છે. વિશેષણનો છેલ્લો શબ્દ શું હોય? વ્યંજન. વિશેષણનો છેલ્લો શબ્દ શું હોય? વ્યંજન. અને આગળનો શબ્દ એક જ સ્વર હોય. કેવો હોય? એક જ સ્વર હોય. વિશેષણનો છેલ્લો શબ્દ વ્યંજન અને આગળનો શબ્દ કેવો હોય? એક જ સ્વર હોય. ત્યારે છેલ્લા શબ્દને શું કરવામાં આવે છે? બેવડાવવામાં આવે. છેલ્લા શબ્દને શું કરવામાં આવે છે? બેવડાવવામાં આવે છે. અને ઈઆર મૂકો તો કોણ મળે છે? કમ્પેરેટિવ ડિગ્રી. અને આ જ શબ્દને બેવડાવીને ઈએસટી મૂકો તો સુપરલેટિવ ડિગ્રી મળે છે. સ્વર પ્લસ વ્યંજન. છેલ્લો શબ્દ વ્યંજન, છેલ્લો શબ્દ વ્યંજન, આગળનો શબ્દ કેવો હોવો જોઈએ? સ્વર. પણ કેવો? આખા શબ્દમાં એક જ સ્વર, છેલ્લેથી બીજો એક જ સ્વર હોવો જોઈએ. ત્યારે છેલ્લા શબ્દને બેવડાવીને ઈઆર મૂકો તો કમ્પેરેટિવ ડિગ્રી, જ્યારે ઈએસટી મૂકો તો સુપરલેટિવ ડિગ્રી મળે છે. સમજ પડી ગઈ? ઓકે. ત્યાર પછી ત્રીજા નિયમ તરફ જઈએ છે. આ નિયમને ટૂંકમાં આપણે કહે છે વ્યંજન પ્લસ વાય. છેલ્લો શબ્દ શું હોય? બરાબર એક્ઝામ્પલમાં ધ્યાન રાખજો. છેલ્લો શબ્દ વાય અને આગળનો શબ્દ શું હોય? વ્યંજન. છેલ્લો શબ્દ વાય, આગળનો શબ્દ વ્યંજન. તો વાય કાઢીને આઈઆર મૂકતા કમ્પેરેટિવ ડિગ્રી. વાય કાઢીને આઈઆર મૂકતા કમ્પેરેટિવ ડિગ્રી, જ્યારે વાય કાઢીને આઈએસટી મૂકતા સુપરલેટિવ ડિગ્રી મળે છે. છેલ્લો શબ્દ વાય અને વ્યંજન. હવે ખબર પડી ને દીકરાઓ કે ભાઈ ખાલી ઈઆર મૂકવાથી કે ઈએસટી મૂકવાથી ડિગ્રીમાં પરિવર્તન થઈ જતું નથી. તમામ વસ્તુનું ધ્યાન રાખવું પડે, તઈ એક માર્ક્સ પૂરવા મળે. અને પરીક્ષામાં આ જ વસ્તુ પૂછે ને પછી કે સર હું તો વાંચીને ગયો તો, પણ આનું તો આપણે ધ્યાન રાખવું નહોતું. ધ્યાન રાખવું આવશ્યક છે. વેરી નેક્સ્ટ. ત્યાર પછી જો વિશેષણમાં ત્રણ કરતાં વધુ સ્વર હોય, જો આ બ્યુટિફુલ એમાં ઈ પહેલો સ્વર, એ બીજો, યુ ત્રીજો અને આઈ ચોથો, એટલે ત્રણ કરતાં વધારે સ્વર હોય વિશેષણમાં, ત્રણ કરતાં વધારે સ્વર હોય ત્યારે કમ્પેરેટિવ ડિગ્રીમાં શું લાગે છે? મોર લાગે છે, મોર બ્યુટિફુલ. જ્યારે સુપરલેટિવ ડિગ્રીમાં મોસ્ટ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. રેડી? સમજ પડી ગઈ? આ દરેક વસ્તુ તમે નોટબુકમાં લખો ને પછી પાંચ વખત વાંચો તો અહીંયા તમને વ્યવસ્થિત સમજે, એટલે બરાબર ધ્યાન રાખવું, સમજતું રહેવું. અને અંતિમ તબક્કામાં છીએ અનિયમિત રૂપો. અનિયમિત રૂપો જેના કોઈ ઠંગ ઠેકાણા હોતા નથી, બહુ બધા છે. વ્યવસ્થિત રીતે આનો અભ્યાસ કરવો પડે. ગુડ, બેટર, બેસ્ટ. ગુડ, બેટર, બેસ્ટ. ઓકે. તો આ ડિગ્રીના નિયમો છે. અને હવે આપણે કમ્પેરેટિવ ડિગ્રીના સેન્ટેન્સ પ્રેક્ટિસ તરફ જઈશું અને ત્યાર પછી સાથે સાથે સુપરલેટિવ ડિગ્રીના પણ સેન્ટેન્સ પ્રેક્ટિસ આપણે કરશું. તો હવે શરૂ કરવા માટે જઈ રહ્યા છે કમ્પેરેટિવ ડિગ્રી સેન્ટેન્સ પ્રેક્ટિસ. ઓકે. તો શરૂઆત કરીએ છીએ કમ્પેરેટિવ ડિગ્રી. કમ્પેરેટિવ ડિગ્રીમાં બે વસ્તુની સરખામણી, જેમ આપણે અગાઉ શીખ્યા સમજ્યા કે બે વસ્તુની સરખામણી કરતાં એક વસ્તુ અન્ય વસ્તુ કરતાં કેવી હશે? ચડિયાતી હશે, એક કરતાં સારી હશે, તેમ દર્શાવવા માટે આ ડિગ્રી વપરાય છે. એની વાક્યરચનાને જોઈએ, સમજીએ શું કહે છે. વાક્યરચના પરથી જ તમને ખ્યાલ આવશે કઈ રીતે લખાય છે. ખાસ કરીને બારમા વાળા તો ખાસ ધ્યાન રાખો, તમામ વાક્યરચના આઈએમપી છે. કોઈ પણ માંથી ફંક્શન તમને પૂછાઈ શકે છે, કારણ કે તમને કમ્પેરેટિવ ડિગ્રી અથવા તો કમ્પેરિઝન કરી ડેશ મારીને શું આપેલું હોય, કે જે તે શબ્દ આપ્યો હોય, ઉદાહરણ તરીકે એની અધર આપ્યો છે, એની અધર પરથી આ સેન્ટેન્સ તમારે બનાવવું પડે. રેડી? એટલે કઈ રીતે પૂછે એ ખાસ મહત્વનું છે. અને ઈઆર ધ્યાન આપ્યો હોય તો પછી તમે આ પરથી બનાવી શકો. એટલે બધા જ સેન્ટેન્સ બારમા વાળા માટે આઈએમપી છે, અગિયાર બાર માટે, અને દસમા વાળા માટે પણ મોસ્ટ આઈએમપી છે. પહેલી શરૂઆત કરે છે, તમને મેં કીધું તેમ વિશેષણ ઈઆર ધેન. વિશેષણ ઈઆર ધેન કરતા ક્રિયાપદ. વિશેષણ ઈઆર ધેન પ્લસ બીજું નામ કરતા ક્રિયાપદ. વિશેષણ ઈઆર ધેન પ્લસ બીજું નામ. મોહિત ઇઝ સ્ટ્રોંગર ધેન મેહુલ. મોહિત ઇઝ સ્ટ્રોંગર ધેન મેહુલ. સ્ટ્રોંગ એની પાછળ શું લાગ્યું? ઈઆર ધેન મેહુલ. મોહિત એ મેહુલ કરતાં કેવો છે? સ્ટ્રોંગર, મજબૂત છે. ત્યાર પછી બીજો જે સેન્ટેન્સ છે એની અધરવાળું વાક્ય છે. એની અધર હે વાક્યરચના સમજે સેમ ટુ સેમ જ છે, પણ ખાલી એક શબ્દ કયો એડ થયો છે? એની અધર. કરતા ક્રિયાપદ વિશેષણ, કરતા ક્રિયાપદ વિશેષણ ઈઆર ધેન એની અધર પ્લસ બીજું નામ. અહીંયા ખાસ યાદ રાખવું, એની અધર પછી જે કરતા હશે, બીજું નામ હશે, એ હંમેશા કેવું હશે? એક વચન હશે. ઓકે. જોઈએ, મોહિત ઇઝ સ્ટ્રોંગર ધેન એની અધર બોય. મોહિત ઇઝ સ્ટ્રોંગર ધેન એની અધર બોય. સમજ્યું? એની અધર એટલે એક વચન. ઓકે. ને એવી જ રીતે મોસ્ટ અધર આવે, એ પણ છે કમ્પેરેટિવ ડિગ્રીમાં, ત્યારે બહુવચન થઈ જાય. જો
કર્તા ક્રિયાપદ વિશેષણ ER ધેન અહીંયા ધેન શબ્દ એક સેજ એડ કરી દેવો ધેન મોસ્ટ અધર પ્લસ બીજું નામ કર્તા ક્રિયાપદ વિશેષણ ER ધેન મોસ્ટ અધર પ્લસ બીજું નામ પણ આ મોસ્ટ અધર પછી જે હશે નામ એ કેવું હશે બહુવચન એની અધરમાં એક વચન હતું જ્યારે મોસ્ટ અધરમાં શું રહેશે બહુવચન હશે મોહિત ઇઝ સ્ટ્રોંગર ધેન મોસ્ટ અધર બોયઝ મોહિત ઇઝ સ્ટ્રોંગર ધેન મોસ્ટ અધર બોયઝ બીજા બધા છોકરાઓ કરતાં કેવો છે મજબૂત છે ઘણા બધા મોસ્ટ એટલે ઘણા બધા એવું નહીં બધાથી નથી કહી દીધું ઘણા લોકોને આ પ્રશ્ન થાય સર બધા આવી ગયા ને મોસ્ટ એટલે મોટાભાગના પણ મોટાભાગના છે બધા નથી એટલે કમ્પેરેટિવ છે દસ છોકરામાંથી નવ કરતાં કેવો છે ચડિયાતો છે હવે દસમાં એકથી નથી એટલે એ સુપરલેટિવ લાગે નહીં અંતિમ હવે સુપરલેટિવ તરફ જઈએ છે આ દસે દસ કરતાં ચડિયાતો હોય એટલે કે બે વસ્તુની સરખામણી કરતાં એક વસ્તુ અન્ય તમામ વસ્તુ કરતાં કેવી હોય શ્રેષ્ઠ છે સડિયાતી છે દસ જણા સાથે સરખામણી કરતાં દસે દસ કરતાં સારું જ છે તેવું દર્શાવવા માટે આ ફંક્શન આ ડિગ્રી તમે જે પણ કહો એ વપરાય છે હવે અહીંયા કોનો ઉપયોગ થાય છે ધ વિશેષણ ESTી અહીં ધ વિશેષણ ESTી શબ્દ વપરાય છે કર્તા ક્રિયાપદ ધ વિશેષણ ESTી પ્લસ બીજું નામ ધ વિશેષણ ESTી પ્લસ બીજું નામ મિરલ ઇઝ ધ ટોલેસ્ટ ગર્લ મિરલ ઇઝ ધ ટોલેસ્ટ ગર્લ ધ વિશેષણ ટોલ ESTી અને બીજું નામ રેડી એવી રીતે અહીંયા પણ એક અન્ય શબ્દ છે કર્તા ક્રિયાપદ વન ઓફ ધ કરીને પૂછાય આ બારમા વાળા આઈએમપી છે યાદ રાખજો આ બધા શબ્દો ગુચવાતા નહીં કર્તા ક્રિયાપદ વન ઓફ ધ વિશેષણ ESTી પ્લસ બીજું નામ મિરલ ઇઝ વન ઓફ ધ ટોલેસ્ટ ગર્લ્સ છોકરીઓમાં કેવી છે સૌથી ઊંચી છે ઘણી વખત ઓફ પણ લગાડે છે મિરલ ઇઝ વન ઓફ ધ ટોલેસ્ટ ઓફ ઓલ ગર્લ્સ રેડી તો આ છે કમ્પેરેટિવ ડિગ્રી સુપરલેટિવ ડિગ્રી અથવા તો કમ્પેરિંગ ફંક્શન આની સાથે તમામ પ્રકારના ફંક્શન્સ પૂરા થઈ ગયા છે અને કમ્પેરેટિવ ડિગ્રીનો જે ટોપિક હતો ડિગ્રીનો જે ટોપિક હતો એ પણ અહીંયા પૂરો થઈ જાય છે સંપૂર્ણ ડિગ્રી અહીંયા સમાપ્ત થઈ જાય છે બે ટોપિક સાથે લીધેલા છે મહત્વપૂર્ણ છે અગત્યનું છે આઈએમપી છે ચોક્કસ પ્રમાણે બે વખત તો જોજો જ ન સમજાય તો પ્રશ્ન પૂછજો તમારા તમામ પ્રશ્નો આવકાર્ય છે ઓકે સ્ક્રીનશોટ અવેલેબલ છે જોયા કરો ધન્યવાદ